Dale, hermano. દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આ રામકુટીર નંબર 3 પ્રતિજ્ઞાની રામકુટીર તૈયાર થઈ ગઈ છે. હું ને અમારા રામજીભાઈ અને મારું શ્રીરામ ગ્રુપ આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે. આ અમારા રામજીભાઈ રાત દિવસ મહેનત કરીને રામકુટીર તૈયાર કરી છે. આ રિબિન કાપી અને એનું ઉદ્ઘાટન આપણે કરીએ છીએ. આજે ગૃહ પ્રવેશ છે અને ઘરમાં આજે પ્રતિજ્ઞા, 3 બાળકો અને એમની વિધવા માં જે બહાર ખુલ્લામાં સુઈ રહેતા હતા, ઉપર આભ નીચે ધરતી હતી, એમને આજે આ એક છત મળી ગઈ છે. આ રામકુટીરમાં જુઓ, બધા બાળકો, હરિયાના બાળકો આવ્યા છે અને આજે આનંદનો પાર નથી. મિત્રો, રામકુટીરમાં જીવતા રામની પધરામણી કરવા અમે આવ્યા છીએ, અમારું શ્રીરામ ગ્રુપ. મિત્રો, આ સપનું જે સાકાર થયું છે એ માત્ર ને માત્ર એનો યસ, અમે તો એક નિમિત્ત છીએ યાર. હું ને મારું ગ્રુપ, હું તો કહું છું કે હું તો પોસ્ટમેન ઓફ નેચર, કુદરતનો ટપાલી છું. મારા દેશ વિદેશના દાતાઓ તરફથી જે દાન મળ્યું છે અને મારા શ્રીરામ ગ્રુપે પોતાના સમયનો ભોગ આપી, પરસેવો પાડી અને આ સરસ મજાની એક રામકુટીર તૈયાર કરી છે. આજે એનું ઉદ્ઘાટન છે અને આ પ્રતિજ્ઞાને આપણે પૂજા માટે બેસાડીએ છીએ. બેસી જા બકા. મિત્રો, તમે પ્રતિજ્ઞાનું ઘર જોયું. આ પરિવાર મારી સાથે ઊભો છે. આજે 2 મહિના પછી અમારી રામકુટીર તૈયાર થઈ ગઈ છે. આ સજનબેન છે જે હાથે અપંગ છે, એમનાથી કામ થઈ શકતું નથી. સજનબેન, આ ઘર થયું કેવું લાગે છે તમને? સરસ. સરસ લાગે. હા, અત્યાર સુધી તમે આ ઘરમાં રહેતા હતા ને? જો આ છાપરું જે છે ઉપર પતરા નથી, પ્લાસ્ટિક મારેલું છે અને ભીતો પેલી એની છે લાકડીની, એટલે આની અંદર આ 4 જણનું કુટુંબ રહેતું હતું. આ તમારી પ્રતિજ્ઞા કયા ધોરણમાં ભણે છે? ચોથામાં. અને આ બાબો? નવમાં ભણું છું. અને આ બેબી? મારા લગ્ન થઈ ગયા છે, નથી જતી. તમે કહો. મને હાથે કામ નહીં થતું. ના ના, આ બેબી જે છે તમારી, એનું શું થયું? લગન થયેલું ને? લગન થયેલા, પણ સાસરે નથી જતી અને ઘરવાળા વિતાડે છે. ઘરવાળા દુખ આપે છે? હા, દુખ આપે છે એના ઘરવાળા. હા, તો પછી એ સાસરે થી આવતી રહી? હા, આવતી રહી અહીંયા. બરાબર. હવે અત્યારે તમારી જોડે જ રહે? મારી જોડે જ રહે. આવું મોકલવાની નથી સાસરે? ના, નથી મોકલવાની. એ લોકો તેડવા તૈયાર છે? કોઈ અહીં તેડવા જ નથી આવતું. તેડવા જ નહીં આવતું, એટલે તમારી છોકરીને ભૂલી ગયા છે. હા, બરાબર. તો હવે આ છોકરી તમારી જોડે જ રહેશે? મારી જોડે જ રહે. બરાબર. એટલે જ્યાં સુધી બીજા લગ્ન ના થાય ત્યાં સુધી જોડે રહે? હા, મારી જોડે જ રહેશે. તો તમારું, આ તો બાળકો નાના છે, તમારાથી કામ થતું નથી, તો મજૂરી કરવા કોણ જાય છે? મજૂરી કરવા તો હું નથી જતી, અમારી છોકરી એકલી જાય. છોકરી જાય છે. અને કેટલો રોજ આપે છે? 150 રૂપિયા દિવસના. અને 150 રૂપિયા જે આવે એમાંથી તમારે 4 જણનું પૂરું કરવાનું. એટલે મિત્રો, અત્યારની મોંઘવારીમાં તમે જુઓ, જબરજસ્ત મોંઘવારી છે. એ મોંઘવારીમાં 150 રૂપિયા આવે મજૂરીના. તે મજૂરી મળે તો, ના મળે, વરસાદ હોય, આવું તેવું હોય તો ના આવે પૈસા. અને 150 રૂપિયામાં 4 જણનું 2 ટાઈમનો પેટનો ખાડો પૂરો કરવાનો આટલી મોંઘવારીમાં. મિત્રો, આજે લાવો તમે અહીં જુઓ કે આ જે ઘર છે ઉપર એમનું, ચોમાસાની અંદર તો આ જે છે એ મિત્રો પ્લાસ્ટિક છે, પતરાઈ નથી કે કશું નથી. અને આ ઘરની અંદર, આ ઘર તમે જુઓ, અહીંયા બાખું પડી ગયું છે. આ ભીતોનો કોઈ ઠેકાણા નથી.
આ પેલી ઘાસની ભીતો છે, આ એમના કપડાં છે. આમાં ઘણા ખરા કપડાં દાતાઓએ આપ્યા છે, એ દાતાઓ કપડાં આપ્યા, એમાંથી આપણે કપડાં આપ્યા છે. આ જ એમનું ઘર, આ મકાન, આ ગોદડીઓ છે, એમાં સૂઈ રહે. મિત્રો, ભયંકર વરસાદને વાવાઝોડું હોય ત્યારે આ ચારેય ત્રણ ભાઈ બહેન અને મા એ આ જ ઘરની અંદર, આ એમનું રસોડું છે, આ ચૂલો છે રાંધવાનો, જોઈ શકો છો આપ, અને આ પાણીનું માટલું છે, બસ આટલી મૂડી. અને એમાં આ ભયંકર વરસાદમાં ઠંડી હોય ગરમી હોય તો અહીંયા જ રહેતા હતા. તો આપણે જોયું કે બે બાળકો જે નાના છે, પ્રતિજ્ઞા અને એનો ભાઈ જે ચોથા ધોરણ નવમા ધોરણમાં ભણે છે, તો એ મોટા થાય તો કઈ રહેશે? જ્યારે મોટા થશે ત્યાર પછી તો અહીંયા રહેવાનો પ્રોબ્લેમ થશે. અને એમાં એક ઉપાધિ વધી કે એમની મોટી દીકરી જે છે એને આપણે સાંભળ્યું ઇન્ટરવ્યૂમાં કે ઘરવાળાએ દુઃખ આપી અને શારીરિક ત્રાસ આપી, શારીરિક માનસિક ત્રાસ આપી અને એને કાઢી મૂકી છે. અને મિત્રો, આ તો હવે માંડ માંડ પેટનો ખાડો પૂરાતો હોય એ કઈ કોર્ટમાં જાય અને ફરિયાદ કરે, ને ફરિયાદ કરીને શું કરે યાર? એ લોકો સાર સંભાળ નથી, કાઢી જ મૂકી છે, એટલે હવે તેડવાના જ નથી. એટલે એ છોકરી મજૂરી કરે છે અને આમનું પૂરું કરે છે. કાલે એ છોકરીનું બીજા લગ્ન થશે અને બીજા કઈ જગ્યાએ, દીકરી તો પારકી થાપણ કહેવાય યાર, એને ઘેર ના રખાય, એટલે બીજી જગ્યાએ એને વડાવવામાં આવશે. ત્યારે આ બે નાના ભૂલકાઓ, આ જે બે નાના ભૂલકાઓ તમે જોઈ રહ્યા છો, આ બે નાના ભૂલકાઓ અને જેને અપંગ માં છે, જેના હાથ કામ નથી કરતા, એમના હાથ તમે જુઓ, ક્લોઝ લાવજે. આ હાથની જે બીમારી છે, એમને જન્મજાત બીમારી છે, આ બીમારીને લીધે એ મજૂરી નથી કરી શકતા ને જઈ શકતા નથી કહે. અને એટલે આ જે દીકરી છે એ દીકરી તો કાલે જતી રહેશે, પછી આ બે બાળકોનું શું? એ આ ઘરમાં કેવી રીતે રહી શકશે? અને અમે સર્વે કર્યો, વિચાર થયો કે ખરેખર અમને મકાનની જરૂર છે, રામકુટીરની જરૂર છે. તો આજે સરસ મજાની રામકુટીર મારા દેશ વિદેશના દાતાઓએ આ મનહરભાઈ પર વિશ્વાસ મૂકી અને છૂટા હાથે દાન આપ્યું છે. એ દાનનો ઉપયોગ કરી, અને મિત્રો, આ ચારેય જે જેની અંદર ખરેખર જીવતા ભગવાન છે, એમના આશીર્વાદ મારા દાતાઓ ઉપર સદાય વરસતા રહેશે, આ ઘરમાં રહેશે, જીવશે ત્યાં સુધી યાદ કરશે કે મનહરભાઈ આ રામકુટીર બનાવી. અને હું એમને કહું છું કે મનહરભાઈ નો પૈસો નથી આની અંદર, મારા દાતાઓએ દેશ વિદેશમાંથી જે છૂટા હાથે દાન આપ્યું છે, પરમપિતાને હું પ્રાર્થના કરું છું કે આ રામકુટીરમાં છૂટા હાથે દાન આપ્યું છે, દાતાઓના લક્ષ્મીના ભંડાર સદા ભરેલા રહે, પરમાત્માની કૃપા સદા એમના ઉપર રહે, એમના ઘરમાં ક્યારેય લક્ષ્મી નહીં ખૂટે અને એમને પણ લાંબુ નિરોગી આયુષ્ય મળે, સદા સુખી રહે. આ રામકુટીર જુઓ બની છે એ હવે તમને બતાવવા જઈ રહ્યો છું કે જુઓ આ રામકુટીર છે, આ બે રૂમ અમે બનાવ્યા છે, ઉપર પતરા છે એટલે ચોમાસામાં વરસાદ હવે નહીં પડે. હવે વાવાઝોડું વરસાદ હોય તો આ બાળકોએ અને માએ ઉજાગરા નહીં કરવા પડે, લોકોની ઓસરીમાં જઈને નહીં સૂવું પડે. આ એક રૂમ છે રસોડાનો, અહીંયા પંખા લગાવવાના બાકી છે, હજુ એ લાગી જશે. અને આજે આ ઉદઘાટન આપણે કર્યું તો ફળિયાના બધા જ બહેનો આ નાના નાના ભૂલકાઓ ભેગા થયા છે. અને ઉદઘાટન હોય એટલે એમને એમ ના હોય, એમના માટે નાસ્તો પણ હું લાવ્યો છું, અને નાસ્તો બધા ફરી નાસ્તો આપવાનો છે. આપણે પૂજા કરી, આરતી કરી, ઘડો મૂક્યો છે અને આ રામદેવ પીરની પૂજા કરી અને એમના ઈષ્ટદેવ જે રામદેવ પીર છે એમની પધરામણી કરી છે. તો મિત્રો, હવે ફરી બે રામકુટીર તૈયાર છે. એક અમદાવાદમાં બનાવવાની છે રામકુટીર, અને બીજી 20 કિલોમીટર દૂર એક 18 વર્ષનો દીકરો છે. અને મકાન બનાવતા બનાવતા મા બાપ ખલાસ થઈ ગયા, આગળ પાછળ કોઈ નથી સાહેબ, 18 વર્ષનો દીકરો ખુલ્લામાં પડી રહે છે. અને એ એક ભંગાર કોઠી, જ્યાં ભંગાર, જ્યાં લોખંડનું કારખાનું છે, એમાં મજૂરી કરવા જાય છે, પૈસા આવે એનાથી પેટનો ખાડો પૂરે છે, એને બેન આગળ પાછળ કોઈ સંભાળ લેતું નથી અને ખુલ્લામાં ઉપર આબ નીચે ધરતી પડી રહે છે. તો બે રામકુટીરો બીજી બનાવવાની છે અને થોડા જ સમયમાં ઇલેક્શન જશે, ચૂંટણી જશે, એટલે એ બે રામકુટીરોનું કામ
આપણે ચાલુ કરીશું. અને મને વિશ્વાસ છે કે માગ્યા વગર મારા દાતાઓ સામેથી ફોન કરી અને મનહરભાઈને પૂછે છે અને કે સામેથી આપે છે રામકુટીરમાં પૈસા. એટલે હું કહું છું કે મરું પણ માગું નહીં એ શરીર કે કાજ, અરે મરું પણ માગું નહીં એ શરીર કે કાજ, પણ પરમારથ કે કારણ માગતા મને ના આવેલા જ. હું હાથને મારા ફેલાવું તો માલિક તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને પછી તું આપે વાત મને મંજૂર નથી. મારા બધા જ વાલા દર્શકો અને બધા જ વાલા દાતાઓને પરમપિતા પરમાત્મા લાંબુ નિરોગી આયુષ્ય આપે, એમના લક્ષ્મીના ભંડાર સદા ભરેલા રહે અને એમને આ જીવતા ભગવાનોના આશીર્વાદ એમના ઉપર કાયમ વરસતા રહે એવી આ મનહરભાઈની પરમપિતા પરમાત્માને પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.